ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યભરમાં યોજાનારી ધોરણ 10 અને 12 સાયન્સ કોમર્સની જાહેર પરીક્ષા આગામી તારીખ 5મી માર્ચથી પ્રારંભ થશે. દરમિયાન પરીક્ષાના પ્રારંભના આગલા દિવસે એટલે કે આજરોજ 4 માર્ચ બુધવારે બપોરે 32 થી 5 કલાક દરમિયાન પરીક્ષાર્થીઓનું બેઠક વ્યવસ્થા નિહાળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન રાજ્યસ્તરની આ જાહેર પરીક્ષા એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં તટસ્થ અને નિષ્પક્ષ રીતે યોજાય તે રીતે માધ્યમિક શિક્ષણ બોર્ડે છેલ્લી તૈયારીઓ પૂરી કરી હતી. પરીક્ષાના સુચારુ સંચાલન માટે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલના અધ્યક્ષપદે તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર યુએમ રાઠોડના સચિવપદે સમાજના વિવિધ ક્ષેત્રોના તજજ્ઞોની બનેલી 21 સભ્યોની પરીક્ષા સમિતિની રચના કરશે. આ સમિતિ સમગ્ર પરીક્ષા વ્યવસ્થા ઉપર દેખરેખ રાખશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ અને વાલીઓને છેલ્લી ઘડીએ ઉદ્ભવતી પરીક્ષાલક્ષી કોઈ મૂંઝવણ ટાણે મુશ્કેલીમાં ન મુકાય તે માટે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરાશે. પરીક્ષા શરૂ થવાના ગુરુવારના સવારે 8 થી સાંજના 8 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ અને વાલીઓ આ કંટ્રોલ રૂમનો સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકશે. કંટ્રોલ રૂમ પરીક્ષા પૂરી થવા સુધી કાર્યરત રહેશે. દરમિયાન પરીક્ષાના પ્રારંભને આડે હવે માંડ ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે કાઉન્ટડાઉન શરૂ થવાની સાથે જ વિદ્યાર્થીઓ છેલ્લા કલાકોની તૈયારી પૂરી કરી પરીક્ષા માટે સજ્જ થયા હતા. બીજી બાજુ પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ આપવા ધસારો પણ યથાવત રહ્યો હતો. વડોદરા શહેર અને જિલ્લામાં આવતીકાલથી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે સમગ્ર જિલ્લાની વ્યવસ્થા તંત્ર યોગ્ય રીતે ગોઠવાઈ ગયું છે. ધોરણ 10ની અંદર 153 બિલ્ડિંગમાં 48,729 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદર 68 બિલ્ડિંગમાં 17,432 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની અંદર 38 બિલ્ડિંગની અંદર 7,507 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આ ઉપરાંત વડોદરા મધ્યસ્થ જેલની અંદર SSCની પરીક્ષા 28 કેદીઓ આપવાના છે અને 8 કેદીઓ ધોરણ 12ની પરીક્ષા આપી રહ્યા છે. એમની પણ અલગથી વ્યવસ્થા જેલની અંદર જ કરવામાં આવી છે. આમ આખા જિલ્લાની અંદર ટોટલ 261 બિલ્ડિંગમાં 2,772 બ્લોકની અંદર 73,704 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ 2,772 બ્લોક એ તમામ બ્લોક સીસીટીવી કેમેરાથી સજ્જ છે. પરીક્ષા શરૂ થવાના સમયથી પહેલાં 15 મિનિટ અને પરીક્ષા પૂરી થયા પછીના 15 મિનિટનું અને પરીક્ષા દરમિયાનનું વિડીયો રેકોર્ડિંગ આની અંદર થવાનું છે. અને એ વિડીયો રેકોર્ડિંગનું મોનિટરિંગ જે તે પરીક્ષા સ્થળ ઉપર એના માટે ટેકનિકલ પર્સનની નિમણૂક કરી છે એનું મોનિટરિંગ કરશે. આની સીડી તૈયાર થઈને અમારી પાસે આવશે અને જિલ્લા લેવલે પણ અમે અલગથી ટીમ બનાવી છે એનું પણ મોનિટરિંગ થશે. દરેક બ્લોકની પૂરે સમયનું મોનિટરિંગ થવાનું છે જેથી ગેરરીતિને કોઈ અવકાશ ન રહે. વડોદરાના વિદ્યાર્થીઓને મારી એક જ અપીલ છે કે તમે સમગ્ર વર્ષ દરમિયાન મહેનત કરી છે એના ઉપર તમે વિશ્વાસ રાખો, પોતાની જાત ઉપર આત્મવિશ્વાસ રાખો અને હવે પરીક્ષાની અંદર તમારાથી આત્મવિશ્વાસ સાથે તમે પરીક્ષા આપીને સર્વશ્રેષ્ઠ પરફોર્મન્સ તમે કરો. પરીક્ષા સ્થળ ઉપર અથવા તો અન્ય કોઈ જગ્યાએ તમારે કોઈ બાબતથી ગભરાવાની જરૂર નથી કારણ કે સમગ્ર વ્યવસ્થા તંત્ર વિદ્યાર્થીઓની મદદ માટે છે અને કોઈ ગેરરીતિ ન કરે અને જે વિદ્યાર્થીઓ મહેનત કરી છે અને અન્યાય ન થાય એના માટેનું વ્યવસ્થા તંત્ર છે. તો દરેક વિદ્યાર્થી આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે અને સર્વશ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરે. કોઈ સંજોગોની અંદર પરિણામ એના અપેક્ષા કરતાં સારું ન આવે અથવા તો પેપર સારું ન જાય તો પણ વિદ્યાર્થીએ ગભરાવાની જરૂર નથી કારણ કે આ એમના જીવનની અંતિમ પરીક્ષા નથી. આ જીવનની અંદર આવનાર અનેક પરીક્ષાઓમાંની એક પરીક્ષા છે એટલે એમાંથી બોધપાઠ લઈ અને ભવિષ્યમાં વધુ સારું પરફોર્મન્સ કરે એ પ્રકારનો આત્મવિશ્વાસ કેળવવા માટે વિદ્યાર્થીઓને મારી અપીલ છે. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.